હેલો ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર. ફરી એકવાર મારી YouTube ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 6 પાઠ ત્રીજો પ્રાચીન નગરો અને ગ્રંથો છે એનો અભ્યાસ આપણે કરીએ છીએ. એનો આજે ત્રીજો ભાગ સમજવા જઈ રહ્યા છે. જે પણ બાળકો નવા હોય એ પહેલો અને બીજો ભાગ ખાસ જોવે. પહેલા ભાગની અંદર આપણે વિશ્વની ખાસ કરીને જે સંસ્કૃતિ છે, ઓકે, એની અંદર પાંચ સંસ્કૃતિની વાત આપણે કરેલી. ત્યાર પછી મિત્રો એનું ખાસ મુખ્ય વિશેષતા, સિંધુ સભ્યતાની મુખ્ય વિશેષતાની વાત કરી. એના પછી જે ભાગ બે છે એની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિના જે સંશોધનના આધારે જે મુખ્ય નગરો છે, હડપ્પા, ધોળાવીરાની વાત કરી, લોથલ છે, લોથલ, પછી દરેક જે નગરો શોધાણા એમાંથી શું શું મળ્યું એની વાત કરી. આજના વિડીયોની અંદર મિત્રો ખાસ કરીને સિંધુ સભ્યતાના ખાસ, મિત્રો લખી લીધો નોટમાં, સિંધુ સભ્યતાના લોકોનું સામાજિક, આર્થિક અને ધાર્મિક, મિત્રો એ ખોદકામના આધારે એ સમયના લોકોનું સામાજિક જીવન કેવું હતું, એનું ધાર્મિક, આર્થિક જીવન માટે શું શું કરતા હતા, કેવા વ્યવસાય સાથે જોડાયેલા હતા, અને ધાર્મિક જીવનની વાત આજના વિડીયોમાં આપણે કરવાના છે. ખાસ મિત્રો વિડીયોને શેર કરો જેથી કરીને તમામ બાળકો હાલ આપણી સાથે જોડાઈ જાય. ઓકે, તો શરૂ કરીએ છીએ. સૌ પ્રથમ મિત્રો એના સામાજિક જીવનની વાત. સામાજિક જીવનની જો વાત કરવી હોય તો સિંધુ ખીણના જે નગરોના આપણે ખોદકામ કર્યું, ખોદકામના આધારે જે અવશેષો મળ્યા એના આધારે આપણે એક નક્કી કરી શકીએ છીએ કે એ લોકો ખાસ કરીને મિત્રો પરિવાર સાથે રહેતા હતા. કેની સાથે રહેતા હતા? પરિવાર સાથે રહેતા હતા, સંયુક્ત હળી મળીને રહેતા હતા. એ લોકોનો મુખ્ય વ્યવસાય મિત્રો, એ લોકોની વાત કરીએ તો મુખ્ય વ્યવસાય ખેતી જોવા મળે છે. અને મિત્રો અનેક જગ્યાએથી ખેતર ખેડેલા હળના અવશેષો મળ્યા, ખેતર ખેડેલા અવશેષો, અમુક અનાજ જે ધાન્ય છે એના આપણને અવશેષો મળ્યા છે, એના આધારે અનુમાન એક નીકળી શકે છે. તે વખતે આજથી મિત્રો સિંધુ સભ્યતા ઈસવીસન પૂર્વે 3250 વર્ષ પૂર્વની વાત કરું છું. ઈસવીસન પૂર્વે ત્યારે ઘઉં, જવ, બાજરી, વટાણા, ખજૂર અનેક ધાન્ય થતા હતા મિત્રો, અને એનો ઉપયોગ, એટલે કે મુખ્ય વ્યવસાય શું હતો? ખેતી હતો. અને આમ પણ મિત્રો જ્યાં પણ નદી કાંઠે જે સંસ્કૃતિ વિકસેલી છે ત્યાં સારામાં સારી ખેતી થતી, એટલે એ લોકો સારી એવી ખેતી કરતા હતા, એના આપણને પુરાવા પણ મળેલા છે. મિત્રો જો ખેતી હોય તો ખેતી સાથે જોડાયેલો વ્યવસાય, ખેતીની સાથે જોડાયેલો કહી શકાય એવો વ્યવસાય એટલે પશુપાલન. મિત્રો એ પશુપાલન પણ કરતા હતા એની પણ આપણને વાત, એના પણ આપણને પુરાવા મળે છે. જો પશુપાલન મિત્રો હોય તો એના આધારે જે દૂધ હોય, દૂધની બનાવટ હોય એ ખોરાકમાં લેતા હશે, એક આ વાત આપણે નીકળી શકે. એ લોકો મિત્રો શાકાહારી પણ છે, શાકાહારી પણ હશે અને માંસાહારી પણ છે, એની પણ આપણને વાત આપણને જાણવા મળે છે પુરાવાના આધારે. મિત્રો શાકાહારી એટલા માટે, જો ખેતી સારી થતી હશે એટલે ધાન્ય તો ખાતા જ હશે, પણ માંસાહારી માટે એક જગ્યાએથી આપણને માછલી પકડવાનો હુક કહી શકાય. મિત્રો માછલી જે પકડવા માટેનો હુક છે, માછલીને પકડવા માટે જે હુક કહી શકાય એ હુક મળી આવ્યો, એના ઉપરથી નક્કી કરી શકાય કે એ વખતે મિત્રો એ લોકો માંસ ખાતા હશે. અને મિત્રો આની પહેલા આદિ માનવ છે એ પણ શેકીને, અગ્નિની શોધ થયા પછી શેકીને માંસ ખાતો હોય, તો એના પછી જો આ લોકો આવ્યા હોય તો માંસાહારી હોઈ શકે, એના પણ આપણને પુરાવા છે. મિત્રો જે પણ બાબતો આપણે બોલીએ છીએ, સમજીએ છીએ એ પુરાવાના આધારે છે, એમને એમ આપણે કોઈ વાત મૂકી દેતા નથી. ઇતિહાસ એટલો જેટલો મિત્રો વિજ્ઞાન છે સાબિતી કર્યા પછી તથ્યો આધારે વિજ્ઞાનને આપણે જે પણ નિયમ છે સ્વીકારીએ છીએ, એવી જ વાત સમાજ સાથે છે. મિત્રો સામાજિક વિજ્ઞાન પણ એટલું જ સચોટ છે, એટલું જ પ્રમાણભૂત માહિતી સાથે લખાયેલું હોય છે. મિત્રો એટલે કોઈ પણ બાબત પ્રમાણભૂત હશે, શોધાયેલું હશે, એ હશે તો જ આપણે પાઠ્યપુસ્તકમાં બાળકો દ્વારા આપણે સમજાવીએ છીએ અને એને સ્થાન આપણે પાઠ્યપુસ્તકમાં આપીએ છીએ. આપણે એમ નથી કહી શકતા તે વખતે આ વસ્તુની શોધ હતી. સિંધુ ખીણના સભ્યતાની અંદર એમ ન કહી શકે લોખંડનો પાવડો મળી આવ્યો. શા માટે? કે એ વખતના લોકો લોખંડ ધાતુથી અજાણ હતા,
કોઈ જગ્યાએ મિત્રો 2800 જે સ્થળ છે મળી આવ્યા સિંધુ ખીણના નગરોના ઓકે સભ્યતાના 2800 જે સ્થળ છે ત્યાં મળેલા સ્થળોના અભ્યાસ આધારે કોઈ પણ જગ્યાએ લોખંડ મળ્યું નથી તો એટલે એક બાબત નીકળી શકે કે એ લોકો સિંધુ સભ્યતાના લોકો છે મિત્રો લોખંડથી અજાણ હતા હા કાંસુ મળી આવ્યું છે કાંસાની મૂર્તિની આપણે વાત હમણાં કરશું ઓકે ત્યાર પછી મિત્રો એનો પોશાકની વાત કરીએ એ લોકો કેવા કપડા પહેરતા એનું અનુમાન કઈ રીતે મિત્રો આ બધું અનુમાન ઉપર આપણે વાત થઈ છે એક શિલ્પની મૂર્તિ મળી મિત્રો શિલ્પની મૂર્તિ મળી આવી દાઢીવાળા માણસની છે મિત્રો દાઢીવાળા માણસ છે જે મોહેંજો ડેરોમાંથી આ એક મૂર્તિ મળી આવી છે મૂર્તિના આધારે આપણે એક અનુમાન કરી શકાય છે મિત્રો એ મૂર્તિ છે એના ડાબા જે ખભો છે ખભામાંથી એક વસ્ત્ર છે ને જમણા ખભા સુધી જાય છે એટલે આના ઉપરથી કહી શકાય છે એ લોકો બે વસ્ત્રો સ્ત્રી અને પુરુષો મિત્રો જો યાદ રાખજો સ્ત્રી અને પુરુષો છે મિત્રો બે વસ્ત્ર છે પરિધારણ કરતા હશે ઉપલું અંગવસ્ત્ર નીચેનું પણ અલગ હશે આ જે શિલ્પ છે મિત્રો ચિત્રમાં પણ તમે જોઈ શકો છો પાઠ્ય પુસ્તકમાં આપેલું છે એ ચિત્રની અંદર દાઢીવાળા જે માણસ છે એના ડાબા ખભાથી જમણા હાથ નીચે એક અંગવસ્ત્ર ઉપવસ્ત્ર છે જોવા મળે છે નીચે મિત્રો ધોતી પહેરતા હશે એ લોકો મિત્રો સુતરાવ અને ઊનના કાપડના અવશેષો પણ મળી આવ્યા છે ઊનના વસ્ત્રથી એ લોકો કપડા પહેરતા હશે એ સિવાય મિત્રો ત્યાંથી આપણને સીવવા માટેની સોય કાપડા સીવવા માટેની સોય પણ મળી આવી છે એના આધારે કહી શકાય કે એ લોકો કપડા સીવેલા પહેરતા હશે મિત્રો સોય મળી હોય સોય ક્યારે બને યાદ રાખો મિત્રો સોય એટલા માટે બની હશે કે કપડા બનાવવા માટે તો એના ઉપરથી એક નીકળે કે એ લોકો ખાસ વખતમાં સમયની અંદર કપડા સીવેલા પહેરતા હશે ત્યાર પછી મિત્રો એ લોકો સૌંદર્યની વાત કરીએ આભૂષણોની આપણે જો વાત કરીએ તો એની અંદર પણ સ્ત્રીઓ અને પુરુષો ખાસ જાગૃત જોવા મળે છે ગળાનો હાર મળી આવ્યો છે હાથમાં પહેરવાની રીતિ મળી છે સ્ત્રીઓ છે મિત્રો એ વખતની સ્ત્રીઓ બંગડી પહેરતી હતી મિત્રો બંગડી પહેરે છે એના અવશેષો મળે છે સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી ઘરેણા બનાવતા મિત્રો સોના ચાંદી ના ઘરેણા એ વખતે બનાવતા હશે આભૂષણો માટે મિત્રો આ બાબતો જોવા મળે છે ત્યાર પછી મિત્રો ત્યાંથી આપણને માટીના વાસણો મળી આવ્યા છે માટીના વાસણો પણ આપણને મળી આવ્યા છે માટીને વાસણના આધારે લોકો ખાસ કરીને અલગ અલગ પ્રકારના આપણે જોઈ શકીએ છીએ એ વખતે મિત્રો તાંબુ ધાતુના તાંબુ અને કાંસુ મિત્રો યાદ રાખજો કાંસાના પણ વાસણો મળે છે તાંબાના પણ તાંબુ ધાતુ છે એનો ઉપયોગ એ વખતે જોવા મળે છે મિત્રો અહીંયા ખાસ જોઈએ જે મોહેંજોદડોમાંથી આપણે વાત કરું એક શિલ્પ મળી આવ્યું કાંસાનું મિત્રો કાંસુ ધાતુ છે યાદ રાખજો મિત્રો કાંસુ છે કાંસુ એ બે ધાતુનું યાદ રાખજો મિત્રો બે ધાતુનું મિશ્રણ છે બે ધાતુને ઓગાળો ત્યારે કાંસુ બને છે એટલા માટે આપણે અનુમાન કરી શકીએ છીએ જો કાંસુ ધાતુનું તમને મૂર્તિ મળતી હોય તો એના ઉપરથી એક અનુમાન નીકળે કે એ લોકો ધાતુ ઓગાળવાની કળા યાદ રાખજો મિત્રો ધાતુ ઓગાળવાની કળા છે એ જાણતા હશે આ લોકો ધાતુ ઓગાળવાની કળા એટલે વિજ્ઞાન કેટલું આગળ હશે મિત્રો આપણા કરતા પણ ઉન્નત જીવન અને સ્વાસ્થ્ય માટે પણ કાંસુ સારું મિત્રો કાંસાના વાસણમાં જમવું ખૂબ સારું તો કાંસાના વાસણ પણ આપણે મળી આવે છે બાળકો માટે મિત્રો યાદ રાખજો બાળકો માટે પણ એ લોકો એટલા એક્ટિવ હતા બાળકોના રમકડા આપણને જોવા મળે છે તો સ્ત્રીઓ પોતાના સુંદરતા માટે સૌંદર્ય માટે પણ ખાસ જાગૃત હશે બરોબર એ પણ બાબતો આ આભૂષણોના આધારે જોવા મળે છે અને બાળકો માટેના રમકડા મિત્રો ખૂબ સારા એવા રમકડા ગાડું છે મિત્રો ચેસ છે રમત ગમત માટેનું એક સ્ટેડિયમ મળી આવ્યું છે એટલે રમવા માટે પણ એક્ટિવ હશે એના પ્રત્યે રસ ધરાવતા હશે ખેલકૂદ માટે આમ ટાઈમ મનોરંજન કરતા હશે એ પણ બાબત આપણે છે મિત્રો આના આધારે જાણી શકીએ છીએ કઈ બાબતો તો આટલી બધી બાબતોના અભ્યાસ ઉપરથી એનું સામાજિક જીવન છે મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ પરિવારમાં રહેવું હળી મળીને રહેવું ઉત્સવ ઉજવવા સાથે મળી આ બધી બાબતો મિત્રો છે એ સિંધુ સભ્યતાનું એક મુખ્ય લક્ષણ છે લોકો ખાસ કરીને કુટુંબ વ્યવસ્થા છે એ માતૃપ્રધાન હશે કે પિતૃપ્રધાન એના પણ આપણને ઘણી બધી બાબતોના અવશેષો છે એના આધારે આપણે કહી શકીએ છીએ સમાજ જીવન છે પરિવાર સાથે જોડાઈને રહેલો એ એક બાબત અહીંયા જોવા મળે છે હવેની આર્થિક બાબત
અને ધાર્મિક બાબત છે એની ચર્ચા હવે આપણે કરીએ. મિત્રો હવે આપણે ખાસ સિંધુ સભ્યતાના લોકોનું આર્થિક જીવન, મિત્રો ખાસ એ લોકોનું આર્થિક જીવન શું હતું, આર્થિક રીતે એ કઈ રીતે વેપાર વાણિજ્ય કરતા એની થોડી વાત આપણે કરીએ. મુખ્ય વાત મિત્રો સિંધુ સભ્યતાની જો મુખ્ય વ્યવસાયની વાત કરીએ આપણે તો મુખ્ય વ્યવસાય ખેતી હતો. મિત્રો ખેતીના આપણને અવશેષો મળ્યા છે. ત્યાર પછી મિત્રો ખેતીના ઉત્પાદનનું, મિત્રો ઉત્પાદન જે થતું એ ઉત્પાદનનો એ વેપાર કરતા, મિત્રો વસ્તુનો ખાસ કરીને નિકાસ કરવાની બાબતો આપણને જોવા મળે છે. કેમ તો આની બાબત આપણને લોથલ માંથી ખબર પડે છે. મિત્રો લોથલ જે નગર છે એ લોથલ માં આપણને એક ડોકયાર્ડ મળી આવ્યું છે. એ ડોકયાર્ડ ના આધારે આપણે કહી શકીએ છીએ કે ભારત માંથી એ વખતે લોથલ એક એવું બંદર હતું કે જે આંતરરાષ્ટ્રીય વેપાર થતો. મિત્રો આંતરરાષ્ટ્રીય, ઓકે આંતરરાષ્ટ્રીય છે વેપાર એ વખતે થતો હશે. મિત્રો ડોકિયાર સિવાય પણ ત્યાંથી 64 વખારો મળેલી છે. આ વખારોના આધારે નક્કી કરી શકીએ છીએ ખૂબ એવો સારો વેપારની નીતિ હશે આપણા લોકોમાં અને વેપાર પણ ખૂબ સારો એવો થતો હશે. ઓકે આ બાબતો. એ સિવાય આપણને અમુક મુદ્રાઓ મળી આવી છે. મધ્ય એશિયા સુધી, મધ્ય એશિયા છે ત્યાંના ત્યાં સુધી ભારતમાંથી મિત્રો નિકાસ થતી છે એના સિક્કાઓ, મિત્રો એની મુદ્રાઓ મળી. ફારસની ખાડી છે મિત્રો, આ વિદેશ સુધી પણ મિત્રો આપણો વેપાર થતો હશે એ વાત આપણે આના આધારે નક્કી કરીએ છીએ. મિત્રો ડોકિયાર મુદ્રાઓ જે મળી છે મિત્રો મુદ્રા એના આધારે મિત્રો આપણે અનુમાન કરી શકીએ છીએ એ દેશની મુદ્રા અહીંયા ક્યાંથી. ઓકે તો એના ઉપરથી નક્કી થાય છે કે વેપાર કરતા હશે. ખેતી મુખ્ય વ્યવસાય હતો. ખેત ઉત્પાદન માટે મિત્રો એ દરિયા કિનારા નજીક, મિત્રો યાદ રાખજો પરિવહન સસ્તું પડે, સરળ પડે, વેપારમાં વૃદ્ધિ વધે એટલા માટે દરિયા કિનારે આવા લોથલ જે નગર વસાવેલું છે, નગર લોથલ છે ત્યાંથી એમ કહેવાય સ્થળ માર્ગ અને જળ માર્ગ બંને જગ્યાએથી વેપાર સારો એવો કરતા હશે. આ એક બાબત આપણને મુખ્ય વ્યવસાય. ત્યાર પછી પશુપાલન સાથે મિત્રો સંકળાયેલા દૂધ અને દૂધની બનાવટોનો પણ એ લોકો વેપાર કરતા હશે. ઓકે અનેક બાબતો મિત્રો છે એ આ બાબત આપણે આના આધારે નક્કી કરી શકીએ છીએ. મણકાની ફેક્ટરી મળી મિત્રો એના આધારે પણ કહી શકીએ છીએ સારો વેપાર થતો. ગુજરાતની વાત કરીએ તો લોથલ છે, ધોળાવીરા છે ત્યાંથી પણ સારા એવા વેપાર કરતા હશે એ વાત આપણે નક્કી કરી શકીએ છીએ. આ બધા પુરાવાના આધારની મિત્રો વાત છે. હવે એનું ધાર્મિક જીવન ખાસ આપણે જોઈ લઈએ. મિત્રો હવે આપણે સિંધુ સભ્યતાના જે લોકો છે એનું ધાર્મિક જીવન ખાસ જોઈએ. આર્થિક જોયું, સામાજિક જોયું, ધાર્મિક જીવન. મિત્રો ત્યાંના અવશેષો ની અંદર જે આપણને મૂર્તિઓ મળી મિત્રો જે ખોદકામ થયું, મિત્રો જે ખોદકામ ની અંદર આપણને મૂર્તિ મળી છે, જે મુદ્રા મળી છે, આ જે અવશેષો છે મિત્રો અવશેષો એના આધારે ખાસ આપણા પુરાતત્વવિદો છે જે વિદ્વાનો છે એ ધાર્મિક જીવનની કલ્પના કરે છે. એ લોકો મિત્રો એમ કહેવાય છે સ્ત્રીઓની મૂર્તિ ઘણી બધી મળી આવી છે એટલા આધારે કહી શકાય માતૃદેવીની પૂજા કરતા હશે. મિત્રો માતૃદેવીની પૂજા કરતા હશે. ત્યાર પછી મિત્રો એ ધરતી માતાની પૂજા કરતા હશે, ધરતીની પૂજા કરતા હશે. શા માટે? ધરતી મિત્રો અન્ન આપે છે એ લોકોને. ધરતી છે મિત્રો અન્ન આપે છે, પછી પાણી આપે છે. ધરતી માંથી મિત્રો આપણને પાણી મળે છે તો આના આધારે એવું નક્કી થાય છે કે ધરતીની પૂજા કરતા હશે. એ સિવાય મિત્રો ખાસ કરીને વૃક્ષની પૂજા કરે છે એની પણ એના પણ માહિતી મળે છે. વૃક્ષની પૂજા કરે છે, પશુની પણ પૂજા કરે મિત્રો. પશુની પૂજા ખૂંદ જે મિત્રો ખૂંદ વાળો જે બળદ છે, ઓકે બળદ એની પૂજા કરતા જોવા મળે છે. નાગ દેવતાની મિત્રો પૂજા કરે. આ બધી બાબતો આપણને જાણવા મળે છે કે એના આધારે કહી શકાય એ લોકોનું ધાર્મિક જીવન કેવું. મિત્રો કાલીબંગા છે, આજે કાલીબંગા છે ત્યાંથી અગ્નિકુંડ અગ્નિ પૂજાના અવશેષો મળ્યા છે. અગ્નિ પૂજાના અવશેષો મળેલા છે. ઓકે તો આ એક બાબત આપણે જોઈ શકાય. એ લોકો ખાસ કરીને પુનઃજન્મમાં માનતા છે. માણસનું મૃત્યુ થયું, ઓકે મૃત્યુ પછી ખાસ કરીને જે માણસ મૃત્યુ પામે છે તો એનો દફન વિધિના પણ અવશેષો છે અને અગ્નિદાહ મિત્રો અગ્નિદાહ પણ દેતા હશે. આવી બાબતો પણ એના આધારે જાણવા મળે છે. મિત્રો કોઈ પણ માણસ મૃત્યુ પામે તો એ પુનઃજન્મમાં પણ માનતી હશે. આપણી વૈદિક સંસ્કૃતિ છે એ માને છે એમ એ લોકો સિંધુ સભ્યતાના લોકો પુનઃજન્મમાં માનતા હશે. એટલે મૃત્યુની પાસે જે મૃત્યુ છે જે માણસનું મૃત્યુ તેની પાસે અમુક વસ્તુઓ પણ મળી આવી છે, વસ્તુઓ પણ એને રાખેલી જોવા મળે છે.
ખાસ લોથલમાંથી જે કબર મળી આવી બે જોડિયા કબર મિત્રો આપણને લોથલમાંથી મળી આવી છે આપણને જોવા મળે છે ત્યાર પછી મિત્રો એક બાબત એ પણ સમજવાની છે કે મોહેંજોદડો છે મિત્રો મોહેંજોદેરો ઓકે આ મોહેંજોદેરોમાંથી એક પશુપતિનાથની મુદ્રા મળી આવી મિત્રો આ પશુપતિનાથની જે મુદ્રા છે ઓકે આજે ફોટો આપણે ફોટોમાં પણ આપણે જોઈ શકીએ છીએ અહીંયા ખાસ કે એની અંદર પેલા તો બે શિંગડા છે મિત્રો માથામાં શું દેખાય છે શિંગડા દેખાય છે એના હાથ છે મિત્રો અહીંયાથી અહીંયા સુધી હાથમાં મિત્રો બંગડી જોવા મળે છે હાથની અંદર બંગડી જોવા મળે છે મૂર્તિની મિત્રો જમણી બાજુની વાત કરીએ મૂર્તિની જમણી બાજુ જો આપણે વાત કરીએ તો વાઘ અને હાથી છે વાઘ અને હાથી જોવા મળે છે અને ડાબી બાજુ જો વાત કરીએ તો ગેંડો અને ભેંસ મિત્રો ગેંડો છે અને ભેંસ પણ જોવા મળે છે અને નીચે હરણા એક બે જોવા મળે છે આ જે મૂર્તિ આપણને મળેલી છે તો એના આધારે એવું નક્કી કરી શકાય કે આ જે મૂર્તિ છે પશુપતિ એટલે લોકો શિવ ધર્મ શિવનું પ્રતીક હોય એવું આપણે માની શકીએ છીએ એ લોકો નીચ મિત્રો દેન છે સ્વસ્તિક જે મિત્રો આપણે સ્વસ્તિકની પૂજા કરીએ છીએ આ રીતે આ જે સ્વસ્તિક છે એની પણ પૂજા થતી હશે સ્વસ્તિક છે એ કોની દેન છે મિત્રો સિંધુ સભ્યતાના લોકોની દેન છે વર્ષો પહેલા પણ ચારે ભુજા છે મિત્રો પૃથ્વીની જે ચારે દિશા છે એ ચારે દિશાનું રક્ષણ ભગવાન કરે છે આ સ્વસ્તિક માંથી શીખવા મળે આપણને એક સંકેત મળે છે ઓકે તો આ સ્વસ્તિક પણ એ લોકોની દેન છે ઓકે તો આ બાબતે આટલા અનુમાનના આધારે આપણે કહી શકીએ એ લોકોનું ધાર્મિક જીવન છે માતૃ સંસ્થા માતૃદેવીની પૂજા કરતી હશે ધરતીની પૂજા કરતા હશે અગ્નિની નાગની પૂજા કરતા હશે મિત્રો ભગવાન એને જે આ ખાસ કરીને પશુપતિનાથની મૂર્તિ મળી આવી છે મોહેંજોદડો એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ હવે મિત્રો થોડુંક એના જે પતનની વાત છે એ આપણે કરી લઈએ હવે મિત્રો સિંધુ સભ્યતાની લિપિ અને ભાષા મિત્રો એ લોકો એક માટીના જે પાકી માટીના જે બનેલી હોય કોટા બરાબર એની અંદર જે લખાણ લખતા જે લિપિ છે મુદ્રા આપણને મળી આવેલી છે એ મુદ્રા ઉપર જે લખાણ છે એ વણ ઉકેલું છે હજુ સુધી એની જે ભાષા લિપિ છે આજ સુધી આપણે ઉકેલી શક્યા નથી એક બોર્ડ આપણને ધોળાવીરામાંથી મળ્યું છે 10 અક્ષરનું ઓકે આના પહેલાના આપણે વિડીયોમાં એની ચિત્ર પણ મૂક્યું હતું આમાં પણ તમે જોઈ શકો છો આ જે લિપિ છે હજુ સુધી ઉકેલાય છે નહીં એટલે એ બાબત ભાષા અને લિપિ બાબતે જે કઈ રીતે એકબીજા આદાન પ્રદાન કરતા હશે કોમ્યુનિકેશન કેવું છે એ બાબતે આપણે હજુ અજાણ છે એનું સંશોધન ધીમે 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 જે ભાષા અને લિપિ છે એનું થાય છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર રંગપુર છે મિત્રો એ ખાસ કરીને સિંધુ સંસ્કૃતિનું સૌ પ્રથમ નગર શોધવામાં આવ્યું રંગપુર પછી લોથલ ધોળાવીરા સુરકોટડા ઓકે અનેક નગરો છે મિત્રો અહીંયા ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએ ખોદકામ કરી અને ગુજરાતમાં સિંધુ સભ્યતાના નગરોની છે એની આપણને માહિતી મળે છે ખોદકામના આધારે હવે મિત્રો એનું પતનની વાત કરીએ આજે સિંધુ સંસ્કૃતિની જે અવળી મોટી સંસ્કૃતિ એનો અંત કઈ રીતે એનું પતન કઈ થયું એક અનુમાન આવે છે કે પૂરના કારણે આવી સંસ્કૃતિ છે અચાનક કોઈ પૂર આવ્યો છે પાણીમાં એના કારણે એમ કહેવાય છે આ સંસ્કૃતિના જે સમાજ છે સમાજ વ્યવસ્થા સમાજ જીવનનો અંત આવે છે એ સિવાય કોઈ યુદ્ધ થયું હોય અનુમાન મિત્રો છે કોઈ સચોટ માહિતી નથી યુદ્ધ થયાના કારણે આ જે પ્રજા છે હારે છે અને એમ કહેવાય છે અંત આવે છે આવી બાબતો મિત્રો એક અનુમાનના આધારે ઇતિહાસકાર લખે છે એના ઉપર આપણે કહી શકીએ છીએ કે આ જે સભ્યતા છે સિંધુ સભ્યતાનો અંત આવે છે અને ત્યાર પછી મિત્રો એમ કહેવાય છે વૈદિક પરંપરા સિંધુ સભ્યતા પછીનો જે સમય આવે છે વૈદિક કાળ કહેવાય છે એ વૈદિક કાળની વાત હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું મિત્રો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો જેથી કરીને તમામ બાળકો સુધી એક મેસેજ છે આ વિડીયોના માધ્યમથી તમે પહોંચાડી શકશું ઓકે નેક્સ્ટ વિડીયોમાં આપણે ગ્રંથો છે એની આપણે વૈદિક કાળમાં આપણે પ્રવેશ કરશું એના ગ્રંથોની વાતો કરશું વિડીયોને શેર કરજો લાઈક કરજો જય હિન્દ જય ભારત